વેલકમ બેક. તો હાલમાં મહત્વના સમાચાર પ્રમાણે દિલ્હીમાં કોંગ્રેસની બેઠક શરૂ થઈ ચૂકી છે. અહેમદ પટેલના નિવાસસ્થાને આ બેઠક યોજવામાં આવી છે. ખાસ કરીને ભરતસિંહ સોલંકી સહિત દિગ્ગજ નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા છે. જે પ્રમાણે ચર્ચાઓ ચાલી રહી છે તે પ્રમાણે બીજા તબક્કાના નામની જાહેરાતને લઈને આ બેઠકમાં ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. ઉમેદવારોના નામને લઈને ચર્ચા કરવામાં આવશે, તેમજ પાટીદારો દ્વારા જે વિરોધ થઈ રહ્યો છે, પાસ દ્વારા જે વિરોધ થઈ રહ્યો છે તેને લઈને પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. ભરતસિંહ સોલંકી સહિત પ્રભારી અશોક ગેહલોત પણ આ બેઠકમાં હાજર છે. અહેમદ પટેલના નિવાસસ્થાને આ બેઠક યોજવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ચૂક્યા છે. જી નરેન્દ્ર, જે પ્રમાણે કહી શકાય કે હવે કોંગ્રેસે મંત્રણા શરૂ કરી દીધી છે, બીજા તબક્કાના નામને લઈને ચર્ચા થાય તેવી સંભાવનાઓ છે, શું વધુ માહિતી આ બેઠકને લઈને મળી રહી છે? જી, કોંગ્રેસ દ્વારા એમના જે પ્રથમ તબક્કાના ઉમેદવારોના નામ ડિક્લેર કરી દેવામાં આવે છે અને એના ફોર્મ ભરવાની તજવીજ પણ આજે પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે ભરતસિંહ સોલંકી તરત જ આ પ્રક્રિયા પૂર્ણ કરીને દિલ્હી જવા માટે નીકળી ચૂક્યા હતા આજે બપોરે જ, અને ત્યારબાદ ત્યાં પહોંચીને અત્યારે એ બેઠક શરૂ થઈ ચૂકી છે. આ બેઠકની અંદર ભરતસિંહ સોલંકી, અહેમદ પટેલ, આ સિવાય પ્રભા અશોક ગેહલોત સહિતના તમામ નેતાઓ ઉપસ્થિત છે. અને બેઠકની અંદર જે બીજો તબક્કો છે એના જે નામ પસંદ કરવાની તજવીજ છે એ હાથ ધરવામાં આવશે. કારણ કે જે પ્રથમ તબક્કો હતો એના કરતા જે બીજા તબક્કાના જે નામો છે એ ખૂબ જ ગૂંચવણભરી સ્થિતિ અત્યારે હાલથી જ કોંગ્રેસમાં જોવા રહી છે. કારણ કે ઉત્તર ગુજરાતનો અને જે મધ્ય ગુજરાતનો પટ્ટો છે એમાં સૌથી વધારે જે ઉત્તર ગુજરાતની જે સ્થિતિ છે કે જ્યાં કોંગ્રેસ સરેરાશ રીતના ગત વિધાનસભાની ચૂંટણીમાં મજબૂત સ્થિતિમાં હતી, ત્યારબાદ જે રાજકીય સમીકરણો બદલાયા છે અલ્પેશ ઠાકોર અને જે પાટીદાર આંદોલનના, એના કારણે કોંગ્રેસ વધારે મજબૂત પોતાને જોઈ રહી છે. ત્યારે ત્યાં ઉમેદવારોની બાબતમાં કાચું ના કપાય અને જે નાતિગત સમીકરણો નવા રચાયા છે એની અંદર કયા ઉમેદવારોની પસંદગી વધારે અસરકારક સાબિત થઈ શકે છે એ સહિતની તમામ બાબતો પર અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે. આ સિવાય પાસ સાથે જે મનદુખની વાતો સામે આવી રહી છે તો એ બાબતે પણ અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે. એટલે કે તમામ બાબતો પર અત્યારે ચર્ચા થઈ રહી છે અને એમનું જે બીજા તબક્કાનું લિસ્ટ છે એ અંગે પણ ફાઇનલ મોહર મારવા માટેની આ બેઠક થઈ ચૂકી છે. અને એક પ્રોસેસમાંથી નીકળીને જ્યારે ફોર્મ ભરવાનો આગલો દિવસ હશે એ દિવસે કોંગ્રેસ દ્વારા પોતાનું જે બીજા તબક્કાનું લિસ્ટ છે તે જારી કરવામાં આવશે. જી જી, તેમજ જે પ્રમાણે કહી શકાય નરેન્દ્ર કે આ જે બીજા નામોની જાહેરાત કરવામાં આવે છે તેમાં પાટીદારોનો સમાવેશ કરી પાટીદારોને પ્રભુત્વ આપવામાં આવશે? જી, જરૂરથી. કારણ કે જે પ્રકારના જ્ઞાતિગત સમીકરણો રચાય છે, પ્રથમ તબક્કાની જે 89 બેઠકોની યાદી આવી છે એની અંદર 21 પાટીદારોને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે ખૂબ વધારે સ્થાન આપવામાં આવ્યું છે, લગભગ 30% જેટલું સ્થાન પાટીદાર ઉમેદવારોને આપવામાં આવ્યું છે. અને આ જે યાદી છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની છે, જ્યારે હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો પટ્ટો બાકી છે અને ઉત્તર ગુજરાતમાં પાટીદાર સેક્ટર ખૂબ જ મહત્વનું છે. એટલે એ બાબત પર પણ ફોકસ કરવામાં આવશે અને પાટીદાર ફેક્ટરની સાથે સાથે અન્ય જે જ્ઞાતિગત સમીકરણો નવા રચાય છે કે જેની અંદર કોંગ્રેસ પોતાને વિનની પરિસ્થિતિમાં જોઈ રહી છે, એટલે એ તમામ ફેક્ટરને ધ્યાનમાં રાખીને નવી યાદી તૈયાર કરવામાં આવશે. અને જરૂરથી એ નવી યાદી હશે એમાં પણ જે અત્યારની યાદી આવી છે એમાં પાટીદાર ઉમેદવારોને વધારે પ્રભુત્વ મહત્વ આપવામાં આવ્યું છે. એવી રીતના બીજી યાદીમાં પણ પાટીદારોને વધારે મહત્વમાં આવે તેવી પૂરી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. જી નરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.